ઉમેદનગરમાં ઉભરાતી ગટર મુદ્દે કાઉન્સિલરોને ફરિયાદ બાદ દાદ ન આપતા નગરપાલિકા પ્રમુખને રજૂઆત. ભુજ તાલુકાના ઉમેદનગર વિસ્તારમાં છેલ્લા અંદાજિત એક માસથી ગટર સમસ્યાથી લોકો હેરાન છે, જે બાબતે સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરવા છતાંય કોઈ પણ જાતના પગલાં લેવાતા નથી, જેથી આ બાબતે આજરોજ સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેમાં નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ હાથી પાસે આ લોકોએ આ સમસ્યાનો કોઈ કાયમી નિકાલ આવે તેવી રજૂઆત કરાઈ હતી. રોજ અમે નગરપાલિકામાં ઉમેદનગર કોલોનીમાંથી આવ્યા છીએ. છેલ્લા દોઢ બે મહિનાથી અમારા ગટર સતત ઉભરાતી રહે છે, જેને હું ફેસબુકમાં નાખું છું, અમારા કાઉન્સિલરોને મોકલું છું, અશોકભાઈ હાથીને પણ એની ક્લિપો મોકલું છું. અમને અશોકભાઈ હાથીનો કોઓપરેટિવ સારો હતો, પણ અમારા કાઉન્સિલરો અમને ભાગ દેતા નથી. બીજું, ગટરનું પાણી એટલું ઉભરાય છે અને એટલા મચ્છરો એના ઉપર બેસે છે કે અમારે આજુબાજુવાળાઓને એન્ટીબાયોટિક ખાઈને દિવસો કાઢવા પડે છે. અને અમારી રજૂઆત હતી કે ગટરનું પાણી જે ભરાય છે અને ગટર ઉભરાય છે એને સાફ સફાઈ કરી, તરત ડીડીટી છાંટી, જેના ટાંકાઓ છે એ લોકોના ટાંકાઓમાં દવાઓ છંટકાવ કરો. અત્યારે રોગચાળાનો દિવસો છે, કમળા પાણીજન્ય રોગો થાય છે, જે રોગોને નાથવા જે અઘરા પડે છે ડોક્ટરોને, અને આ લોકો નગરપાલિકાઓ કોઈ કામગીરી કરવામાં સમજતી જ નથી. વિપક્ષના નેતાઓને પણ અમે જાણ કરેલી છે, મને બપભાઈનો પણ ફોન આવ્યો હતો કે હું આવું છું, પણ તેમને પણ કોઈ અંગત કારણોસર નથી પહોંચી શક્યા. તો હું એમ કહું છું કે અમારી કામગીરી થાય અને અમને આ જંતુમુક્ત પાણીમાંથી બહાર કાઢે નગરપાલિકા, એવી અમારી રહેવાસીઓની આશાભરી ઈચ્છા છે. તો દર્શક મિત્રો, સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો કચ્છ કેર ન્યૂઝ.